नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 ની અંદર માહિતી વ્યવસ્થા અને સંચાર અગાઉના ચેપ્ટર્સમાં તમે માહિતી વ્યવસ્થામાં નાણા બજાર એટલે શું છે અને નાણાકીય સંચાલન અથવા નાણાનો વ્યવહાર કઈ રીતે થાય છે એમના વિષયનો અભ્યાસ કરી લીધો. ઘણા સમય બાદ આપણે ફરીથી આ વિડિયોની અંદર જોઈશું કે જ્યારે તમારે નાણાકીય બજાર એટલે શું તો એક ચેપ્ટર નંબર 9 જેનું નામ છે નાણાકીય બજાર. ચાલો સૌથી પહેલા નંબરમાં આપણે જોઈએ તો નાણાકીય બજાર સમજતા પહેલા બજાર એટલે શું તો કે બજારનો અર્થ તમને બધાને ખબર છે. બજાર એટલે શું? બજાર એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુની ખરીદી અથવા વેચાણ કરી શકો એમને બજાર કહે છે. માનો કે તમે આપણે સાવ સિમ્પલ અર્થની અંદર સમજીએ તો સાદા સાવ સરળ અર્થમાં સમજીએ તો સરળ અર્થની અંદર તમે બજારમાં જાઓ છો તો બજારની અંદર શું હતું કે ઘણી બધી વસ્તુ જે છે ખરીદી અને વેચાણ થતી. માનો કે આપણે જામનગર પર એક ઉદાહરણ લઈએ તો નગર ગેટ જે છે આપણે મુખ્ય બજાર તરીકે ઓળખાય છે. તો મુખ્ય બજારની અંદર તમે જઈ શકો કે તમે ઘણી બધી વસ્તુ લગભગ ઓલમોસ્ટ બધી જ વસ્તુના સ્ટોલ અથવા બધી જ વસ્તુની દુકાનો છે ત્યાં તમને મળશે. ખાસ કરીને જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુ છે બધી તો ત્યાં એ લોકો કરે છે. શું કહે કે એ લોકો ખરીદી વેચાણ કરે છે. મીન્સ કે તમે ત્યાં ખરીદી કરવા જાઓ છો અને ત્યાં વેપારીઓ જે હોય છે એ વેચાણ કરે છે એટલે બજાર કહેવાય. જે સાવ સરળ અર્થ છે અને જે તમે અગાઉ પણ ભણી ગયા છો પણ અહીંયા હવે અર્થ છે એ થોડોક બદલાયેલો છે. શું કામ? કે આગળ નાણાકીય શબ્દ ઉમેરો થવાથી આ શબ્દમાં જે છે એ થોડો ફેરફાર થયો. નાણાકીય બજાર એટલે શું? તો કે નાણાકીય બજાર એટલે જે બજારની અંદર રૂપિયા અથવા પૈસા પૈસાનો જે છે એમાં ખરીદી વેચાણ થતું હોય એને નાણાકીય બજાર કહેવાય. તો કે રૂપિયાનું ખરીદી વેચાણ કઈ રીતે થઈ શકે? કારણ કે આપણે ખુદ આપણે પોતે જ જે છે એ કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો એના માટે આપણે પૈસા અથવા એના માટે કોઈ રકમ ચૂકવવી પડે છે, રૂપિયા ચૂકવવા પડે છે. ચાહે ડિજિટલ હોય અથવા જે છે બીજા કોઈ પણ માધ્યમથી તમે ચૂકવો તો એમને જે છે આપણે ચૂકવણી અથવા જે છે એમને આપણે નાણા તરીકે ચૂકવીએ છીએ. તો નાણાનું પોતાનું જ ખરીદી વેચાણ થઈ છે કઈ રીતે છે? તો સાવ એક નોર્મલ આપણે જે છે ઉદાહરણ આપીએ તો અમને જે છે રોજબરોજનું લાઈફ નું રોજબરોજના જીવનનું એક ઉદાહરણ લઈએ તો શેર માર્કેટ છે. આ શેર માર્કેટ જે છે નાણાકીય બજાર છે. હવે તમે આના ઉપરથી સમજી શકશો કઈ રીતે? તો કે શેર માર્કેટમાં તમને ખબર છે કે કોઈ પણ શેર છે એ શેરની ખરીદી અને વેચાણ થાય છે. મીન્સ કે કોઈ પણ એક શેર જો તમે અત્યારે કદાચ આમ કે 10,000 રૂપિયાનો લીધેલ છે તો 10,000 રૂપિયા ભવિષ્યની અંદર જે છે એ બની શકે કે ના 15,000 પણ થાય અને એ પણ બની શકે કે ભવિષ્યમાં તમને ખોટ જાય અને એ શેર જે છે 5,000 રૂપિયાનો થઈ જાય. મીન્સ કે તમારી જે છે ખરીદી કિંમત રૂપિયા 10,000 રૂપિયા તમારી વેચાણ કિંમત એના કરતા અલગ હશે એમને જે છે તમે નાણાકીય ખરીદ વેચાણ તરીકે ઓળખી શકો. પણ નાણાકીય બજારમાં સાવ આપણે બીજી રીતે સમજીએ તો અહીંયા તમને જે છે અર્થ આપવામાં આવ્યો છે. ભારતમાં નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઔપચારિક કે સંગઠન માળખું અને બિન સંગઠિત માળખું. હવે ત્યાં જો ઔપચારિક કે સંગઠિત માળખું ઇંગ્લિશમાં ફોર્મલ અથવા ઓર્ગેનાઇઝ્ડ તરીકે ઓળખવામાં આવે જ્યારે બિન સંગઠિત માળખું હોય તેમને અનઓર્ગેનાઇઝ્ડ કહેવામાં આવે છે. અને તમે જે છે બિન સંગઠિત માળખાની અંદર ઇંગ્લિશ શબ્દની અંદર ઓર્ગેનાઇઝ્ડ જ આપેલું છે. તો કે આગળ યુએન કરીને જો કારણ કે બિન સંગઠિત માળખું તેમને ઇંગ્લિશમાં અનઓર્ગેનાઇઝ્ડ કહેવામાં આવે. સંગઠિત નાણાકીય માળખાને નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે. એક નાણાકીય સંસ્થાઓ. નાણાકીય સંસ્થાઓ એટલે કઈ સંસ્થાઓ? કે જે વ્યક્તિઓ નાણા ધીરવાનો અથવા નાણાનો જે છે લેવિશ કરવાનો ધંધો કરતી હોય જેમાં બેંક એ સૌથી સારું ઉદાહરણ છે. તમે બેંકવાળા પાસે જે છે એ ખરીદી વેચાણ કરી શકો છો. કેમ કે બેંકવાળા પાસેથી તમે લોન લઈ શકો છો અને ઘણી વખત જે છે બેંકને જરૂરત પડે તો એને તમે ધિરાણ પણ આપી શકો છો. જ્યારે તમે તમારા પૈસા તમારા ખાતાની અંદર જમા કરાવો છો તો ઇન્ડેક્સ શું થયું? તો કે તમે બેંકને પૈસા આપ્યા. હવે બેંક જે વ્યક્તિને જરૂરત હશે એમને લોન તરીકે એ
बैंक अथवा बैंकिंग रिलेटेड कोई पण संस्था ત્યારબાદ નાણાકીય સાધન નાણાકીય સાધન એટલે શું કે નાણાકીય સાધન એટલે આગળ તો નાણાકીય સાધનો આવશે પરંતુ અત્યારે આપણે જોઈએ તો કે જે નાણા મેળવવા માટે અથવા આપવા માટે જે સાધનનો યુઝ થાય છે કોમર્શિયલ પેપર છે કે બીજું કોઈ પણ જે છે તમારે આગળ જ્યારે આપણે એનો અર્થ આવશે ત્યારે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું ત્યારબાદ નાણાકીય સેવાઓ એટલે તમને ખબર છે કે બેંક જે છે બેંક આપણને સેવા આપી પાડે છે તો બેંક જે છે નાણાકીય સંસ્થા છે અને બેંક દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે એને નાણાકીય સેવા તરીકે ઓળખવામાં આવે છે અને નાણાકીય બજાર આ જે આખું બજાર ઊભું કરાયેલું છે શેર માર્કેટ છે બેંક છે કે બીજું કોઈ પણ વસ્તુ છે ચાહે ઔપચારિક હોય કે અનૌપચારિક હોય તેમને જે છે નાણાકીય બજાર તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણા બજારનો સમાવેશ થાય છે મૂડી બજાર એવો સંગઠિત બજાર છે કે જે સામાજિક બચતો અને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસ માટે નામદારાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે નાણા બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે હવે અહીંયા તમને જે છે બે શબ્દો આપેલા છે એક જે છે એ મૂડી બજાર હવે આગળ આપણે જે છે આમને અર્થ આવશે કે મૂડી બજાર કોને કહેવાય નાણા બજાર કોને કહેવાય આપણે અહીંયા સાવ સીધી રીતે તો સાવ સરળ રીતે સમજી લઈએ તો મૂડી બજાર એટલે શું તો કે જ્યારે માનો કે કોઈ કંપની છે કે કોઈ કંપનીને કોઈ પૈસાની જરૂરત પડે છે આપણને ખબર છે કે કંપનીની અંદર જ્યારે પૈસાની જરૂરત પડે ત્યારે બહુ મોટી રકમ એને જરૂરત પડે હવે કંપનીની જરૂરિયાતો જે છે ઘણી વખત અલગ અલગ હોઈ શકે માનો કે એમને કોઈ ટૂંકા સમયગાળા માટે પૈસાની જરૂરત પડેલી છે માનો કે આપણે કોઈ ઉદાહરણ લઈએ તો કોઈ એક કંપની છે માનો કે ટાટા કંપની છે એમને કોઈ ઓર્ડર કોઈ મોટો ઓર્ડર મળેલો છે એ મોટો ઓર્ડર મળેલો છે તે એને પૂરી કરવા માટે ઓર્ડરને ફૂલફિલ કરવા માટે એ વ્યક્તિ જે છે ટાટા કંપની જો કોઈ વ્યક્તિ પાસેથી ટૂંકા ગાળાની લોન લે તેમને જે છે ટૂંકો ગાળો જ્યારે કોઈ પણ સમયગાળો જે છે ટૂંકો ગાળો હોય તેમને જે છે નાણા બજાર એટલે ઇન્સોર્ટ જ્યારે સમયગાળો ટૂંકો હોય એમને નાણા બજાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સમયગાળો વધારે હોય માનો કે ટાટા કંપનીએ કોઈ બીજી બ્રાન્ચ ખોલવાની છે બીજી બ્રાન્ચ ખોલવાની છે તો એના માટે જે કન્સ્ટ્રક્શન થશે જે કામકાજ થશે એનામાં પૈસા વપરાઈ જશે એટલે પોતાના જે વ્યક્તિ પાસે પૈસા લીધેલા હશે એ વ્યક્તિને એ જલ્દીથી પૈસા પરત કરી શકશે નહીં તો એમની એ જરૂરિયાત છે કેવી છે તો કે લાંબા ગાળાની છે તો આવું હોય જ્યારે કોઈ પણ જરૂરિયાત કે લાંબા ગાળાની હોય કોઈ કંપનીની અથવા કોઈ પણ નાણાકીય સંસ્થાની જ્યારે લાંબા ગાળાની કોઈ નાણાકીય જરૂરિયાત હોય અને એના માટે બજાર છે લાંબા ગાળા માટે કોઈ બજાર છે તો એના માટે જે છે મૂડી બજારનો ઉપયોગ થાય છે અને ટૂંકા ગાળાનો બજાર જે છે એને નાણા બજાર તરીકે ઓળખવામાં આવે છે હોપ કે તમને આ સ્થિતિ પણ સમજણ કે નાણા બજાર અને મૂડી બજાર એટલે શું મૂડી બજાર એટલે કે જે નામ લાંબા લાંબો સમયગાળો હોય છે અને નાણા બજાર જેની અંદર ટૂંકો સમયગાળો હોય છે ત્યારબાદ નાણાકીય બજારનો ખ્યાલ હવે નાણાકીય બજાર એટલે છે તો નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે આપણે બંને જે શબ્દ છે એનો અર્થ સમજી લીધો નાણા બજાર એટલે શું અને મૂડી બજાર એટલે શું નાણાકીય બજાર એ નાણાકીય માર્કેટનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકાર સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું એટલે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ જગ્યાએ અથવા નાણા બજારમાં જ્યારે ઇન્વેસ્ટ કરે છે બચત કરે છે તો એ સૌથી પહેલા જે છે માર્કેટનું વલણ જોશે વલણ એટલે શું કે માર્કેટ કેવી રીતે અપ ડાઉન થાય છે હવે શેર માર્કેટ જો કદાચ કોઈને એમાં આઈડિયા હશે તો એ લોકોને ખબર હશે કે શેર માર્કેટની અંદર તમે જો જોશો તો સાવ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણને ખબર છે કે જ્યારે શેરનો ભાવ ઓછો હોય ત્યારે એ શેર ખરીદી લેવાય અને જ્યારે શેરનો ભાવ વધારે હોય ત્યારે એ શેર વેચી દેવાય માનો કે કોઈ એક શેર એનો એક શેરનો ભાવ છે 50 હવે એ શેર જો તમારે ખરીદી વેચાણ કરવું છે
जो एक शेयर का भाव नीचे हो जाए मींस के 50 માંથી જો 40 થાય તો તમારા માટે બેનિફિશિયલ તમારા માટે ફાયદાકારક શું છે તો કે તમારે તેને ખરીદી કરાય અને જો એ શેર નો ભાવ 50 માંથી 60 થાય તો એનું વેચાણ થાય શું કામ એટલે માની લો 50 માંથી જ્યારે શેર નો ભાવ નીચો આવ્યો હોય કે 40 થઈ અને ત્યારે જો તમે એ શેર ની ખરીદી કરશો તો શું થશે તો કે હવે કારણ કે એ શેર નો ભાવ 50 રૂપિયા છે ખરીદી કરી છે ત્યારે તમે 40 રૂપિયા આવી પાસે હવે આની અંદર જો તમે કરશો તો એ તમારે બની શકે કે વધારે નીચું છે કારણ કે જે છે 10 રૂપિયા નીચું થયું છે બની શકે કે 2-3 દિવસ પછી વધારે નીચું છે એટલે વળી પાછું તમારે એ શેર નીચો જશે 30 રૂપિયા થઈ જશે તો તમારે જે છે તમે એની ખરીદી કરી છે 40 રૂપિયા પરંતુ એનું વેચાણ તમારે 30 રૂપિયા કે એના કરતા ઓછામાં કરવું છે પણ જો એ નીચું જાય તો હવે શેર માર્કેટ છે એનું કઈ નથી હોતું નથી એ પોતાની રીતે જે છે ચાલે છે ક્યારે ઉપર જઈ શકે ક્યારે નીચે આવી શકે ક્યારે નીચે જઈ શકે ક્યારે શેર માર્કેટ તૂટશે તો ક્યારે જે છે એ વધારે આગળ જશે એ ક્યારે પણ નક્કી હોતું નથી એટલે આ તો જે છે સામાન્ય થિયરી છે કે જે શેર આગળ વધે છે નોર્મલી આગળ જ વધે છે જે શેર તૂટે છે એટલે કે નીચે જાય છે નીચે જ જશે પણ એ થિયરી જે છે સાચી નથી ઘણી બધી વખત એવું હોય કે કોઈ શેર કન્ટિન્યુઅસલી નીચે જતા હોય અચાનક જે છે કંપનીમાં જે છે ઉછાળો આવે અને જે છે શેર આગળ વધે છે એટલે આ છે નેગેટિવ પરંતુ આ સામાન્ય થિયરી છે હવે જો આવું થતું હોય તો કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની રીતે નિર્ણય લઈ શકે કે એ શેર નીચે જાય છે તો ત્યારે મેં ખરીદી કરું કે વેચાણ કરું હવે એ તો જે તે વ્યક્તિ પર આધારિત છે નીચું જતું હોય એને ખરીદી કરવી છે તે વ્યક્તિ ખરીદી શકે કારણ કે પોતાનો સ્વયંનો નિર્ણય હોય છે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં વિવિધ પ્રકારની જમીન બીજીઓ બહાર પાડનારા એટલે કે ઓછીના નાણાં મેળવનારા અને જમીન બીજીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે હવે નાણાકીય બજારનો સમાવેશ કોણ થાય છે કે માનો કે સૌથી પહેલા કોઈ પણ કંપની જેને શેર બાદ કર્યા છે એ વ્યક્તિ એટલે કે જે વ્યક્તિને નાણાં જોઈએ છે એ વ્યક્તિ સૌથી પહેલા નંબરમાં છે જેને આપણે કહી શકીએ કે જે પણ જમીન કીધી છે જમીન કીધીઓ મેળવનારા બીજા નંબરમાં શું આવશે તો જમીન કીધીઓ આપનારા તો ધિરાણ કરનારા હવે આ બે વ્યક્તિ કામ નહીં કરી શકે જો કોઈ ઇન્ટરમીડિયેટ નહીં હોય તો જેને આપણે કહેવાય છે હવે આ બે જો વાત તો આપણે સમજાઈ છે જે વ્યક્તિને પૈસાની જરૂરત પડશે એ વ્યક્તિ બજારમાંથી પૈસા લેવા માટેનું જે છે એ કાયદેસર સેબીની જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એમની ગાઈડલાઈન મુજબ જે છે એ પૈસા મેળવવા માટે બજારમાં એમને કોઈ પણ જાહેરાત આપશે જે વ્યક્તિને એમાંથી પૈસા આપવાના છે ધિરાણ કરશે એટલે કે એ મુજબ જે છે સેબીની ગાઈડલાઈન મુજબ એ ધિરાણ કરવા માટે કોઈ પરમિશન આપશે પરંતુ આ બે વ્યક્તિ કોઈ કામ કરી શકશે જો એમની અંદર જે મધ્યસ્થીઓ છે એ એમના સોદા કરવા માટેનું કોઈ પણ એની જે સેવા છે સેવા પૂરી પાડે આની અંદર જે છે દલાલ છે કે કોઈ એજન્ટ છે કોઈ બ્રોકર છે આ બધા વ્યક્તિ આવી શકે આ ત્રણે ત્રણ કોઈ પણ જામીનગીરી મેળવનાર ધિરાણ કરનાર અને મધ્યસ્થ આ ત્રણે ત્રણ કઈ રીતે કામ કરે છે આપણે આગળ જોઈશું ચાલો ત્યારબાદ નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે મૂડી બજાર અને નાણા બજાર જે આપણે જોઈ ગયા મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનો બજાર છે જે મેં કહી દીધું લાંબા ગાળાની જામીનગીરીની અંદર શું આવશે તો કે તમને વધારે ખ્યાલ છે એની અંદર શેર ડિબેન્ચર આવી બધી વસ્તુ જે છે આવી શકે લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે દાખલા તરીકે શેર ડિબેન્ચર બોન્ડ જ્યારે નાણા બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે જેની અંદર ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર વગેરે આવી જાય કોમર્શિયલ પેપર એટલે શું ટ્રેઝરી બિલ એટલે શું આપણે આગળ જોઈશું એ જે છે નાણાકીય બજારના સાધનો છે હવે આની અંદર જે છે શેર ડિબેન્ચર અગાઉ તમારે આવી ગયું છે માટે તમને ખબર છે કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે એટલે શેર તરીકે ઓળખવામાં આવે માનો કે કોઈ કંપનીની મૂડી 50 કરોડ રૂપિયા છે તે 50 કરોડની 50 લાખની અંદર નાના ટુકડા તરીકે
થાય જે કંપની પોતાની થોડી છે ડિબેટ જનરેટ શું થતું કે જ્યારે કંપની વધારે રૂપિયાની જરૂરત પડે છે અને બીજી કોઈ વ્યક્તિ પાસે કે બીજી કોઈ સંસ્થા પાસેથી જ્યારે ઉછીના નાણાં લે છે તો ઉછીના નાણાં લે છે એટલે જે ડિબેટ જનરેટ કહેવાય શેરની માલિકીની મૂડી છે જ્યારે ડિબેટ જનરેટ ઉછીની મૂડી છે આટલો તફાવત છે અને ત્યારબાદ આપણે જોઈએ તો તમને ટૂંકા ગાળામાં અથવા જે છે નાણાકીય બજાર તમને આપવાનું છે ટ્રેઝરી અને કોમર્શિયલ પેપર કોમર્શિયલ પેપર અને ટ્રેઝરી લઈશું તો કે એ પણ કંપની જ્યારે એને પૈસાની જરૂરત પડે ત્યારે માર્કેટમાં ટ્રેઝરી બિલ અથવા કોમર્શિયલ પેપર બહાર પાડે છે જેનો સમયગાળો ટૂંકો હોય છે શેર અને ડિબેન્ચરનો સમયગાળો વધારે હોય છે ત્યારે ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર આ બંનેનો સમયગાળો જે છે ટૂંકો હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં પ્રાથમિક બજાર અને ગૌણ બજાર ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જમીનદારીનું બજાર છે જ્યારે ગૌણ એટલે કે શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલ તેવી હયાત જમીનદારીના સંદર્ભ થાય છે જો મૂડી બજારની અંદર જે છે બે પ્રકારનું હોય છે એક ગૌણ અને એક પ્રાથમિક પ્રાથમિક એટલે શું કે સૌથી પહેલા જે છે બહાર પાડવામાં આવેલ પ્રાથમિક બજાર કે માનો કે રિલાયન્સ કંપની એમને પોતાના શેર જે છે સૌથી પહેલી વખત જ્યારે બહાર પાડે ફર્સ્ટ ટાઈમ જ્યારે બહાર પાડે તો એને કઈ બજાર કહેવામાં આવે પ્રાથમિક બજાર અને એક શેર જે બહાર પાડવામાં આવે છે એના પછી શેર માર્કેટ ની અંદર એમનું ખરીદ વેચાણ કરવામાં આવે છે કોણ બજાર કહેવાય આમ એક ઉદાહરણ લઈએ તો માનો કે તમે કોઈ કંપનીના માલિક છો હવે તમે કોઈ કંપનીના માલિક છો અને તમે કોઈ પણ જગ્યાએ અથવા કોઈ પણ રીતે નવી કંપની સ્થાપી અને એના શેર એ માર્કેટમાં જે છે બહાર પાડેલા છે તમે જે શેર માર્કેટમાં બહાર પાડેલા છે સૌથી પહેલી વખત જ્યારે તમે શેર માર્કેટમાં બહાર પાડો તો એક પ્રાથમિક બજાર જેને આપણે નોર્મલી આઈપીઓ તરીકે ઓળખીએ છીએ ઇનિશિયલ પબ્લિક ઓફર ઇનિશિયલ એટલે શરૂઆત જ્યારે તમે શરૂઆતમાં જાહેર જનતાને તમારા શેર ખરીદવા માટે આમંત્રણ આપો ધેટ ઇઝ ઇનિશિયલ પબ્લિક ઓફર જેને આઈપીઓ તરીકે ઓળખવામાં આવે બરાબર અને ત્યારબાદ જે છે એ જ શેર પહેલી વખત જે તમે માર્કેટમાં બહાર પાડી દીધા છે પછી તમારા જે ગ્રાહકો છે અંદર અંદર એકબીજા પર વેચાણ કરે જે આપણે શેર માર્કેટમાં જોઈએ છે એમને જે છે ગૌણ બજાર તરીકે ઓળખવામાં આવે છે તો આ જે છે નાણાકીય બજાર સામાન્ય વસ્તુ હતી હવે પછીના વિડિયોની અંદર આપણે નાણાકીય બજાર એટલે શું એના વિશેનો આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ